નવસારી વર્ષોથી જય યોગેશ્વર વડાપાઉંના નામે પ્રખ્યાત દુકાનના માલિકો દ્વારા એરોચા રસ્તા ખાતે શરૂ કરવામાં આવેલી જય યોગેશ્વર વડાપાઉંની ફ્રેન્ચાઇઝી બ્રાન્ચ સ્વાદના રસિયાઓ અને સ્થાનિકો માટે નવું નજરાણું બની રહેશે. નવસારી શહેરના રેલવે સ્ટેશન નજીક આવેલી જય યોગેશ્વર વડાપાઉંના એવા સુરેશ પાંડે અને લક્ષ્મીકાંત પાંડે નામના બે ભાઈઓએ ગ્રાહકોને વ્યાજબી ભાવ અને ઉત્તમ ક્વોલિટી સાથે સારી ક્વોન્ટિટીના વડાપાઉ અને અન્ય ફરસાણ તેમજ રગડા સમોસા સહિતની વાનગીઓ પીરસી અને નવસારીમાં પોતાની જય યોગેશ્વર વડાપાઉ નામની બ્રાન્ડ ઉભી કરી છે. ત્યારે હવે એરોચા રસ્તા તેમના દ્વારા નવું સોપાન હાથ ધરવામાં આવ્યો છે. ત્યારે હવે યોગેશ્વર વડાપાઉની ત્રીજી દુકાન ખુલવા સાથે જય યોગેશ્વર વડાપાઉના સંચાલકો ફ્રેન્ચાઇઝી આપતા થયા છે. ત્યારે હવે જય યોગેશ્વર વડાપાઉના વડાપાઉ, રગડા સમોસા તેમજ અન્ય વાનગીઓ હવે એરોચા રસ્તા ખાતે શરૂ કરવામાં આવેલી તેની નવી શાખા પરથી પણ ઉપલબ્ધ થશે અને એ વિસ્તારમાં રહેતા શહેરીજનોએ સ્ટેશન સુધી ધક્કો ખાવો નહીં પડે અને ત્યાં જ એમને એમની વાનગીઓ મળી રહેશે. ત્યારે સ્વાદના શોખીનો અને સ્થાનિકોની લાગણીને ધ્યાનમાં રાખી જય યોગેશ્વર વડાપાઉના સંચાલકો દ્વારા એરોચા રસ્તા ખાતે નવું સોપાન હાથ ધરવામાં આવ્યું છે. તો હવે એરોપંથિકના રહીશો તેમજ આસપાસની કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓને જય યોગેશ્વર વડાપાઉની અવનવી વાનગીઓની મોજ માણવાની મજા આવશે તેમાં બેમત નથી. મારું નામ આયુષી કટિયારે છે. આજે જે જય યોગેશ્વર વડાપાઉનું જે ઇનોગ્રેશન અહીં એરુ ખાતે થયું છે એની અમને બહુ ખુશી છે. કારણ કે એક ટાઈમ પર જે રેલવે સ્ટેશન ખાતે હતું તો અમારે અહીં યુનિવર્સિટીથી ત્યાં સુધી જવું પડતું હતું, જે ટ્રાન્સપોર્ટેશનનું અઘરું થતું હતું. પણ હવે અહીં એરુ ખાતે છે અને અમારા યુનિવર્સિટીની નજીક છે, જે તમે અહીં આવીને દરરોજ ગરમા ગરમ વડાપાઉં સમોસા ખાઈને એની મજા માણી શકે છે. ઉપરથી ફ્રેન્ડ્સો સાથે બેસી અમીસ બેસીને વાતચીત કરીને એની મજા બી લઈ શકીએ છીએ અને તમે જોઈ શકો છો એની સુવિધાઓ અને બેસવાની ને ગરમા ગરમ વડાપાઉં ખાવાની મજા કેટલી આવે છે. સો થેન્ક યુ અને ખૂબ ખૂબ આભાર કે ગીગુભાઈને કે આ યોગેશ વડાપાઉંને લોન્ચ કર્યું. આજરોજ અમે એરુચા રસ્તા ખાતે નવી ફ્રેન્ચાઇઝી યોગેશ્વર વડાપાઉં સેન્ટરની આપી છે, જેની અંદર આપણે સ્ટેશન પર મળતા અમારી મેઇન બ્રાન્ચમાં મળતા દરેકે દરેક વસ્તુ, જેમ કે વડાપાઉં, વિવિધ પ્રકારના પંજાબી સમોસા, પટ્ટી સમોસા, ચાઇનીઝ સમોસા, રગડા સમોસા, ખમણ, ઈદડા થી લઈને પાઉં બટેકાથી લઈને એક ટુ ઝેડ બધી જ વસ્તુ કે એરુ જેવા વિસ્તારમાં આજુબાજુના ગામડાઓને આવરી લેતો વિસ્તાર કે જ્યાં ખૂબ જ ઘણી બધી કોલેજો આવી છે અને ખેતીવાડી કોલેજ કયો કે નાયનલાલા કોલેજ કયો એવી શૈક્ષણિક ઇન્સ્ટિટ્યૂટો આવ્યા છે, ત્યાં શુદ્ધ અને સાત્વિક અને પૌષ્ટિક આહાર મળી રહે વિદ્યાર્થીઓને એવા હેતુસર અમે આજરોજ દ્વારકેશ કેફેના માલિક એવા ગીગુભાઈને અમે આ ફ્રેન્ચાઇઝી અહીંયા આપી છે અને આજ પછી ગીગુભાઈ એનું હેન્ડલિંગ કરશે. યોગેશ્વરની વડાપાઉંની ફ્રેન્ચાઇઝી હું ઘણા વર્ષોથી નામ તો સાંભળતો હતો પણ મને એવું થતું કે આપણે એરુચા રસ્તામાં ઓલરેડી મારું કેફે ચાલે છે, કેફે અને રેસ્ટોરન્ટ દ્વારકેશ કેફે કરીને, તો લોકોનો ડિમાન્ડ હતો કે ભાઈ આલો નાસ્તાનું કોઈ છે નહીં એવું ખાસ અહીંયા એરુચા રસ્તા એરિયામાં. તો મેં એવું વિચાર્યું કે સર યોગેશ્વરની વડાપાઉંની ફ્રેન્ચાઇઝી નવસારીના પ્રખ્યાત વડાપાઉં એટલે કે યોગેશ્વરના વડાપાઉં અને રગડા સમોસા, તો એના માટે મેં સુરેશભાઈનો કોન્ટેક્ટ કર્યો અને સુરેશભાઈ કીધું હા આપણો ફૂલ સપોર્ટ રહેશે, એટલા માટે મેં પછી યોગેશ્વર વડાપાઉંનો સેન્ટર અહીંયા એરુચા રસ્તામાં ઓપન કરવાની ટ્રાય કરી અને એ ભાઈનો ખૂબ મને સાથ સહકાર અને મળી રહ્યો એના માટે આજથી આપણે ઓપનિંગ ચાલુ કર્યું એમ. રિપોર્ટ એનડીસી ન્યૂઝ નવસારી.